આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં પાઠ પહેલો એમાં ચેપ્ટર નંબર 7 છે રોકડમેળ અને તેના પ્રકારો. એમાં આજે આપણે લેક્ચર નંબર 3માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર નંબર 2માં આપણે શું વર્ક કર્યું તો કે દાખલા સ્વાધ્યાયમાં દાખલા નંબર 3 કર્યો, આપણે પ્રાપ્તિવાળો દાખલો કર્યો સાદો રોકડમેળ, અને એના જેવું આપણે ઉદાહરણ કર્યું. પહેલું 160માં પેજ ઉપરનું ઉદાહરણ આપણે કર્યું, રાજેશભાઈવાળું ઉદાહરણ તમે હોમવર્કમાં મેં તમને આપ્યું, તમે તમારી ફેરબુકમાં ઉતારી લીધું હશે. હવે સાદો રોકડમેળ એટલે એ સાદા રોકડમેળના દાખલા હતા લેક્ચર નંબર 2માં. સાદો રોકડમેળ એટલે એક ખાનાવાળો રોકડમેળ જેમાં બંને બાજુ રોકડમેળની બંને બાજુ રોકડનું જ ખાનું હોય, શું હોય, માત્ર રોકડનું જ ખાનું હોય, બીજા કોઈ ખાના હોય નહીં. હવે તમારે આગળ વધવાનું છે, બે ખાનાવાળો રોકડમેળ આવે છે. કેટલા ખાનાવાળો? બે ખાનાવાળો. પેજ નંબર 161 ઉપર છે, યાદ રાખજો. સાદો રોકડમેળ બે જ દાખલા હતા, ખાલી બે જ દાખલા, એક સ્વાધ્યાયમાં ત્રીજો અને ઉદાહરણ 7, આ બે જ દાખલા આપણી પાસે છે, પછી દાખલા નથી. હવે બે ખાનાવાળા આપણે રોકડમેળ ટોટલ કેટલી રીતે તૈયાર કરી શકીએ? તો કે 3 રીતે. એક સાદો રોકડમેળ, પછી બે ખાનાવાળો રોકડમેળ, પછી 3 ખાનાવાળો રોકડમેળ. બે ખાનાવાળો રોકડમેળની આપણે આજે ચર્ચા કરીએ. પેજ નંબર 161 ઉપર બે ખાનાવાળા રોકડમેળ, તો બે ખાનાવાળો રોકડમેળ 3 પ્રકારે તૈયાર કરી શકાય. કેટલી રીતે? એમસીક્યુ છે, સ્વાધ્યાયમાં એમસીક્યુ બતાવે છે કે બે ખાનાવાળો રોકડમેળ કેટલી રીતે તૈયાર કરી શકાય. તો કે 3 રીતે તૈયાર કરી શકાય, વેપારી પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરી શકાય. એમાં મેં 3 લખ્યા છે. નંબર 1, રોકડ અને વટાવ ખાનાવાળો રોકડમેળ. નંબર 2, રોકડની સાથે બેંક ખાનાવાળો રોકડમેળ. નંબર 3, બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ. તમે જોઈ શકો અહીંયા રોકડની સાથે કયું ખાનું છે? વટાવનું ખાનું છે. વેપારી પોતાની અનુકૂળતા મુજબ રોકડ સાથે વટાવનું ખાનું રાખી શકે. માનો કે બેંકના વ્યવહારો ઓછા હોય તો બેંકનું ખાનું રાખવું જરૂરી નથી, તો ખાલી રોકડ અને વટાવ ખાનાવાળો રાખી શકાય. માનો કે વટાવની બહુ લેતી દેતી થતી નથી, તો તમારે વટાવનું ખાનું રાખવાની જરૂર ન હોય વેપારીને, તો માત્ર રોકડની સાથે કયું ખાનું રાખી શકાય? બેંકનું ખાનું. હવે માનો કે રોકડ વ્યવહારો બહુ ઓછા થાય તો રોકડ ખાનું કાઢી નાખો, તો માત્ર બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ તૈયાર થઈ શકે. એટલે ટૂંકમાં બે ખાનાવાળો રોકડમેળ ટોટલ 3 રીતે તૈયાર થઈ શકે. આજે આપણે એમાંથી પહેલા પ્રકારની ચર્ચા કરવાની છે, રોકડ અને વટાવ ખાનાવાળો રોકડમેળ. ઉપર લખું મેં રોકડ અને વટાવ ખાનાવાળા રોકડમેળનો નમૂનો, જે પેજ નંબર 161 ઉપર છે જ. ગઈકાલ સુધી એટલે મીન્સ કે તમે લેક્ચર નંબર 2માં આપણે છેલ્લે રોકડનું ખાનું રાખીને આપણે રોકડમેળ તૈયાર કરી નાખ્યો છે. રોકડનું ખાનું તો આપણે રાખ્યું જ હતું, હવે ખાલી એક વધારાનું ખાનું કયું રાખવાનું? વટાવનું ખાનું. વટાવ એટલે વેપારી વટાવનું ખાનું નથી, વેપારી વટાવની તો ચોપડે નોંધ થતી જ નથી. એટલે તમે વેપારી વટાવનું ખાનું તો રાખી જ ન શકો. આમ નોંધના ચેપ્ટરમાં આપણે જોઈ લીધું, આમાં પણ આપણને એક એમસીક્યુ પૂછ્યો છે, ક્યાં વટાવની ચોપડે નોંધ થતી નથી? બોલો બધાય, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. એટલે વેપારી વટાવનું ખાનું નથી રાખવાનું, પણ આપેલ વટાવને મળેલ વટાવનું ખાનું રાખવાનું. આપેલ વટાવને મળેલ વટાવ એટલે રોકડ વટાવ કહેવાય. ફરી પાછો રોકડ વટાવનો સંદર્ભ તમને પકડે છે, તો કે રોકડ વટાવ એટલે શું? તો કે જ્યારે રોકડ વ્યવહાર થાય, રોકડની લેતી દેતી થાય, ત્યારે જ આ વટાવ આપવામાં આવે છે કે મેળવવામાં આવે છે. રોકડની લેતી દેતી થતી હોવી જોઈએ, કાં રોકડ આવતી હોવી જોઈએ અને કાં રોકડ જતી હોવી જોઈએ. રોકડ ધંધામાં આવે ત્યારે રોકડ વટાવ આપણે ગણી શકીએ. વેપારી વટાવ તો બાદ થાય ને થાય, પણ ચોપડે નોંધાતો નથી. રોકડ વટાવ બાદ થાય, પણ ક્યારે? રોકડ વ્યવહાર હોય તો. રોકડ વ્યવહાર હોય અને ભેગો તમને રોકડ વટાવ આપે, તો તમારે ઉપજ અને ખર્ચના સંદર્ભમાં એ વટાવ સમજવાનો રહેશે. એટલે ખર્ચના સંદર્ભમાં જો હોય તો આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે, એટલે તમારે ઉધાર બાજુ ખાનું રાખવાનું છે આપેલ વટાવનું. અને મળેલ વટાવ ધંધાની ઉપજ છે, એટલે જમા બાજુ મળેલ વટાવનું ખાનું રાખવાનું. આ વટાવ એટલે સમજી લ્યો, વેપારી વટાવ નથી. અગેઇન ફરી વખત, આ રોકડ વટાવનો સંદર્ભ છે. રોકડ વટાવ બે સંદર્ભમાં ભણવામાં આવ્યો છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. એ ધંધાનો ખર્ચ અને ધંધાની ઉપજ હોઈ શકે.
જ્યારે આપણે નાણાં ચૂકવતા હોઈને ત્યારે સમજી લેવાનું, એ નાણાં ચૂકવતા હોય ત્યારે આપેલ વટાવ હોય, એટલે કે નાણાં ચૂકવીએ, નાણાં ચૂકવતી વખતે આપણને વટાવ મળતો હોય છે અને નાણાં મેળવતી વખતે આપણે વટાવ આપવો પડતો હોય છે. જો આપણે રોકડના ખાનાનો સંદર્ભ જોઈ લીધો કે રોકડ ખાનાને કયો ક્યાં ખાતાનો નિયમ લાગુ પડે, રોકડ ખાનાને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. એટલે રોકડ આવે તો રોકડ ખાનામાં ઉધાર બાજુ, રોકડ જાય તો રોકડ ખાનામાં જમા બાજુ એન્ટ્રી પડે રોકડ મેળમાં. હવે એની બાજુમાં મેં આપેલ વટાવ ઉધાર બાજુ લખ્યો, તમે જોઈ શકો આપેલ વટાવ ઉધાર બાજુ મેં લખ્યો છે. હવે બરાબર સમજો, આ ધંધાનો ખર્ચ છે, આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે. ક્યારે ઉદ્ભવે? માલનું તમે રોકડેથી વેચાણ કરશો ને અને રોકડ વટાવ જો રકમમાં આપ્યો હોય ને, અહીં મેં લખ્યું ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ આવે, અહીં લખ્યું વેચાણ વખતે, આટલું યાદ રાખવાનું. વેચાણ હોય, રકમ વાંચો ને ખબર પડી જશે, વેચાણ છે અને ભેગું રોકડ વટાવ આપ્યો છે તો સમજી લેવાનું રોકડ આવે એ રોકડખાનામાં લખવાનું અને આપેલો વટાવે એ તમારે ઉધારખાનામાં લખવાનું. એવી જ રીતે અહીંયા મળેલ વટાવની સાથે કયો શબ્દ જોડ્યો? જુઓ, રોકડ જાય તો, રોકડ જાય ક્યારે? તમે રોકડેથી ખરીદી કરો તો અને ભેગો રોકડ વટાવ હોય તો. રોકડ ધંધામાંથી જાતી હોય, સમજો બરાબર, રોકડ ધંધામાંથી જાય તો નાણાં ચૂકવતી વખતે, નાણાં ચૂકવતી વખતે આપણને કયો મળે? તો કે મળેલ વટાવ હોય. નાણાં તમે ચૂકવો એટલે રોકડ જાય, રોકડ જાય એના ભેગું ખાનું રાખ્યું, જુઓ મળેલ વટાવનું. અને અહીંયા લખવાનું નાણાં આ ચૂકવતી વખતે હોય તો મેળવતી વખતે. નાણાં મેળવો એટલે ધંધામાં રોકડ આવવી, ધંધામાં રોકડ આવવી એટલે એની સાથે કયું ખાનું રાખ્યું? જુઓ આપેલ વટાવ. નાણાં જ્યારે ધંધામાં આવતા હોય ત્યારે આપેલ વટાવ સમજવાનો છે અને નાણાં ધંધામાંથી જાતા હોય ત્યારે તમારે મળેલ વટાવ સમજવાનો છે. એમ જો યાદ ન રહેતું હોય તો તમારે આવી રીતે યાદ રાખવાનું, જ્યારે તમે વેચાણ કરશો ને વેચાણ, ત્યારે તમારે આપેલ વટાવ ઉદ્ભવશે અને આપેલ વટાવ ધંધાનો ખર્ચ હોવાથી ઉધાર બાજુ. અને જ્યારે તમે રોકડેથી ખરીદી કરશો ને, રકમમાં તારીખમાં વાંચી લેવાનું, રોકડેથી ખરીદી છે અને બાજુમાં રોકડ વટાવ લખ્યો જ છે તો તમારે ખરીદીનો વ્યવહાર છે એટલે તમારે એ મળેલ વટાવ હશે અને જમા બાજુ એન્ટ્રી પાડવાની છે. આમ પણ યાદ રખાય, નાણાં મેળવતી વખતે આપેલ વટાવ હોય, નાણાં ચૂકવતી વખતે મળેલ વટાવ હોય, અથવા વેચાણ વખતે એ આપેલ વટાવ હશે અને ખરીદી વખતે મળેલ વટાવ હશે. બાકી રોકડનું ખાનું તો આપણે આની પહેલાંના લેક્ચરમાં શીખી જ ગયા, રોકડના ખાનામાં શું એન્ટ્રી પાડી, રોકડ આવે તો ઉધાર બાજુ આવે એન્ટ્રી રોકડના ખાનામાં, રોકડ જાય તો જમા બાજુ, આ એનો નમૂનો છે. કેટલા ખાના દોરવાના રહેશે? ઉપર લખ્યું શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ, બે ખાનાવાળો. ક્યાં બે ખાના? આપેલ વટાવ અને રોકડ, મળેલ વટાવ અને રોકડ, બરાબર સમજો, બે ખાનાવાળો રોકડ મેળ છે. બાકી બધું એમનેમ, તારીખ, આવક, પહોંચ નંબર, ખાપા, એ તો આપણે એક ખાનાવાળામાં તૈયાર કરતા એમ જ છે. પછી આપેલ વટાવનું ખાનું રાખવાનું, પછી રોકડનું ખાનું રાખવાનું. અહીંયા લખ્યું રોકડ આવે તો, અહીંયા લખ્યું વેચાણ થાય તે વખતે, વેચાણ થાય ત્યારે આપેલ વટાવ હોય અને ખરીદી થાય ને ત્યારે મળેલ વટાવ હોય. તો રોકડનું ખાનું બે બાજુ રાખ્યું, ઉધાર બાજુ આપેલ વટાવનું ખાનું રાખ્યું, જમા બાજુ મળેલ વટાવનું ખાનું. કેમ કે આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ આવે, મળેલ વટાવ ધંધાની ઉપજ છે એટલે જમા બાજુ આવે. પછી જમા બાજુ કેટલા ખાના? છ ખાના. તારીખ, જાવક, જાવક એટલે વ્યય અથવા વિગત, વાઉચર નંબર, વાઉચરનો નંબર લખવાનો, ખાપા, મળેલ વટાવ અને રોકડ જાય તો, ટોટલ 12 ખાના થશે. ગઈકાલે આપણે કેટલા ખાના દોર્યા હતા? 10. સાદા રોકડ મેળમાં 10 ખાના હોય. કેટલા? બે બાજુ 5-5 હોય, ઉધાર બાજુ 5 ને જમા બાજુ 5. હવે તમારે ખાનું ઉમેરવાનું છે, વટાવનું ખાનું ઉમેરવાનું છે, યાદ રાખવાનું. વેપારી વટાવને, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય, પણ એ રોકડ વ્યવહાર હોય તો. ટૂંકમાં ખરીદી વખતે આપેલ વટાવ સમજો અને ખરીદી વખતે મળેલ વટાવ સમજો અને વેચાણ વખતે આપેલ વટાવ સમજો. આપેલ વટાવ ઉધાર બાજુ જશે, મળેલ વટાવ જમા બાજુ. ટોટલ 12 ખાના દોરવાના. કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. બે બાજુ 6-6 ખાના દોરવાના. આ છે બે ખાનાવાળો રોકડ. એમાં ક્યાં ખાના રાખ્યા મેં? રોકડ અને વટાવનું ખાનું. આ આવડી જશે એટલે રોકડ અને બેંકના ખાનાવાળો આવશે. એ આવડી જશે એટલે બેંક અને વટાવ ખાનાવાળો આવશે. અને પછી 3 ખાનાવાળો રોકડ મેળ આવે છે. તો આપણે અત્યારે 2 ખાનાવાળા રોકડ મેળનો નમૂનો પેજ નંબર 161 ઉપર છે એ તમને કીધું, મેં તમને આમ ઓરલી સમજાવી દીધું છે, પણ ફરી વખત યાદી આપી દઉં. આ વટાવને, આપેલ વટાવ અને મળેલ વટાવને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. એટલે જો વટાવ આપેલો હોય ક્યારે? નાણાં મેળવતા હોય ત્યારે વટાવ આપવો પડે. આપેલો વટાવ હોય તો ધંધાનો ખર્ચ સમજીને અને ઉધાર બાજુ એન્ટ્રી પાડવાની છે. અને જો વટાવ ઉપજ હશે એટલે કે ખરીદી વખતે વટાવ ઉપજ હશે, તો ઉપજ થતી હોય તો ઉપજ હોય એ જમા બાજુ લખાય સિદ્ધાંત નિયમ અનુસાર. અને આ
વટાવના ખાનાને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગવો પડશે. ઉપજ હોય તો જમા બાજુ, ખર્ચ હોય તો ઉધાર બાજુ. પછી રોકડ ખાતાને માલ મિલકત ખાતાનો નિયમ લાગવો પડે છે. એટલે રોકડ આવે તો ઉધાર બાજુ, રોકડ જાય તો જમા બાજુ. તો આપણે લેક્ચર નંબર 2માં શીખી ગયા એવી રીતે. તો રોકડ વટાવ, આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ સમજવાનો છે, અને મળેલ વટાવ ધંધાનો લાભ સમજવાનો છે. લાભ થતો હોય ત્યારે તમારે જમા બાજુ લખવાનું, અને ખર્ચ થતો હોય ત્યારે તમારે ઉધાર બાજુ લખવાનું. આટલું કરવાનું છે. હવે એના પછી એક છેલ્લી એક ખાસ બાબત એ છે, અગત્યની બાબત, કે આ બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડમાં રોકડ ખાનાની બાકી શોધવામાં આવે છે. એ તો આપણે કરતા હતા એમ જ. આ રોકડ ખાતાની ખાનાની બાકી શોધવામાં આવે છે, એટલે શરૂની બાકી તમારે ઉધાર બાજુ લખવાની પહેલાં. અહીંયા એ તો આપણે ગઈકાલે છેલ્લે લેક્ચર નંબર 2માં કર્યું એમ જ, શરૂની રોકડ સિલક અહીં લખવાની, આપેલ વટાવની શરૂની બાકી ન હોય, એનો તો કુલ સરવાળો જ કરવાનો હોય. હવે પરંતુ વટાવખાનાની બાકી શોધવામાં આવતી નથી, અંડરલાઈન કરી લેજો, વટાવખાનાની બાકી શોધવામાં આવતી નથી, અંડરલાઈન કરજો, પેજ નંબર 161. અહીં ઉધાર બાજુના આપેલ વટાવખાનાનો સરવાળો કરવામાં આવે છે. અહીંયા તમારે કુલ સરવાળો કરવાનો, અહીંયા આપેલ વટાવનો કુલ સરવાળો કરી નાખવાનો છે. કુલ આપેલ વટાવ ખાતે ઉધાર કરવામાં આવે, જ્યારે ઉધાર બાજુ માટે આપેલ વટાવ ખાનાનો સરવાળો કરવામાં આવે છે, અને કુલ વટાવ ખાતે ઉધાર કરવામાં આવે, અને જમા બાજુ મળેલ વટાવ ખાનાનો સરવાળો કરીને કુલ મળેલ વટાવ, જો અહીં મેં લખ્યું છે કુલ મળેલ વટાવ, અને અહીં લખ્યું કુલ આપેલ વટાવ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે, આ વટાવ ખાનાનો સરવાળો ખાલી સરવાળો બે બાજુ કરી નાખવાનો, સેમ સરવાળો સરખો કરવાનો નથી. જ્યારે રોકડખાનાનો બે બાજુનો સરવાળો સરખો કરવાનો છે, એટલું યાદ રાખવાનું. ટૂંકમાં વટાવખાનાની બાકી શોધવામાં આવશે નહીં, રોકડખાનાની બાકી શોધવામાં આવશે. કેમ કે ધંધામાં રોકડ આવે એના કરતાં રોકડ વધારે જઈ ન શકે, એટલે ઉધાર બાજુનો સરવાળો રોકડનો વધારે જ હશે, અને તફાવતની રકમ સામે જમા બાજુ એ પડશે, એટલે એ આખરની રોકડ સિલક હશે. શરૂની રોકડ સિલક ઉધાર બાજુ આવે, આખરની રોકડ સિલક જમા બાજુ આવે. હવે આના જેવો તમારે હે ને દાખલા નંબર 4 છે, પેજ નંબર 185 ઉપર છે, અને એની સામે ઉદાહરણ ત્રીજું લાગુ, ઉદાહરણ બીજું લાગવું પડશે આપણને. તો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 185 ઉપર હવે ચાલુ કરીએ. હવે આપણે એ નમૂનો રોકડ અને વટાવ ખાનાવાળો બે ખાનાવાળો રોકડ મેળ જોયા પછી, આપણે એને નમૂનો જોયા પછી આપણે દાખલો કરવાનો છે. પેજ દાખલા નંબર 4 છે, પેજ નંબર 185 ઉપર છે, નામ છે જ્વલિત, અને એમાં બે ખાના તમને દોરવાના કીધા જ છે, રોકડ અને વટાવ ખાનાવાળો એમ કીધું છે. એટલે બે ખાનાવાળો રોકડ મેળ આપણે તૈયાર કરવાનો. ક્યાં બે ખાના રાખશો? તો કે રોકડની સાથે વટાવનું ખાનું રાખવાનું છે. રોકડ તો આપણે લેક્ચર નંબર 2 સુધી તો આપણે શીખી ગયા, હવે ખાલી તમારા માટે વટાવનું ખાનું નવું છે. તો એ સિમ્પલ અને બહુ ઓછા વ્યવહારો આવતા હોય, આપેલ વટાવ અને મળેલ વટાવ બે બાજુ એક એક ખાનું મેં રાખ્યું છે. તમારે આટલું યાદ રાખવાનું, વેચાણ થયું તો વેચાણ વખતે રોકડ આવતી હોય, ટૂંકમાં ધંધામાં નાણાં આવે ત્યારે તમારે આપેલ વટાવનો પ્રશ્ન થશે, એટલે કે વેચાણ વખતે આપેલ વટાવ હશે અને ખરીદી વખતે મળેલ વટાવ હશે. એટલે ધંધા ખરીદી કરો એટલે ધંધામાંથી રોકડ આવે કે જાય? તો કે રોકડ જાતી હોય, રોકડ જાય ત્યારે આપણે મળેલ વટાવ હશે, અને રોકડ આવતી હોય ત્યારે આપેલ વટાવ હશે. આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ સમજીને અને ઉધાર બાજુ એન્ટ્રી પડશે, મળેલ વટાવ એ ધંધાની ઉપજ સમજીને અને જમાખાનામાં એન્ટ્રી પડશે. પછી વટાવનું ખાનાનો માત્ર આપણે સરવાળો કરશું, બાકી કાઢશું નહીં. બાકી માત્ર કેની નીકળશે? વટાવ રોકડ ખાનાની જ બાકી નીકળશે. હવે પ્રશ્ન નંબર 4, દાખલા નંબર 4 છે, પેજ નંબર 185, નીચેના દાખલા નંબર 4 નીચેના વ્યવહારો પરથી શ્રી જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. શું કીધું? જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો, એટલે બે ખાનાવાળા બનાવવાનો છે. બે ખાનામાં ક્યાં બે ખાના રાખવાનું કીધું? રોકડની સાથે વટાવનું કીધું. જો એને એવું ક્યારેય નહીં બને બે ખાનાવાળો તમે તમારી રીતે તૈયાર કરો એમ નહીં, તમને જે કીધું હોય ને એ જ તમારે બનાવવાનું. રોકડની સાથે વટાવનું ખાનું, એટલે પહેલાં આપણે આપેલ વટાવનું રાખશું અને પછી રોકડ, અને જમા બાજુ મળેલ વટાવ અને રોકડ. હવે આપણે વર્ષ જોઈએ, વર્ષ જુઓ, બે બાજુ મેં લખી નાખ્યું 2015 તારીખના ખાનામાં પહેલાં વર્ષ લખવાનું, પછી મહિનો. વર્ષ લખવાનું પછી મહિનો, વર્ષ 2015 અને મહિનો છે એપ્રિલ, અને પહેલી એપ્રિલે તમને કીધું કે શરૂઆતની રોકડ સિલક 5500 રૂપિયા છે. તો શરૂઆતની રોકડ સિલક રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી જ હોય, કેમ કે આ એપ્રિલ મહિનાનો બનાવીએ એટલે ગત 31 માર્ચની આખરની રોકડ સિલક કેટલી હોય? 5500 પડી હોય ધંધામાં,
31 માર્ચે 5500 રૂપિયા હોય એ પહેલી એપ્રિલે આપણે આ પહેલી એપ્રિલ મહિનાનો બનાવીએ તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમારે રોકડના ખાનામાં લખવાનું, બાકી આગળ લાવ્યા. સૌથી પહેલાં લખવાનું ઉધાર બાજુ તારીખ પહેલી, સૌથી પહેલાં બાકી આગળ લાવ્યા. લાવ્યા એટલે શરૂની રોકડ સીલક. શરૂની રોકડ સીલક કેટલી પડી છે? તો કે 5500. એટલે રોકડના ખાનામાં તમારે 5500 લખી નાખવાના. સૌથી પહેલાં તમારે શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા ઉધાર બાજુથી, રોકડખાનાથી શરૂઆત કરવાની. રોકડખાનામાં લખી નાખવાના 5500 રૂપિયા શરૂઆતની રોકડ સિલક. બાકી આગળ લાવ્યા એટલે શરૂની રોકડ સિલક કહેવાય. તારીખ ત્રીજી આવી, તારીખ બીજી ક્યાં ગઈ? તો કે બીજી નથી આવી, તો આપણે ત્રીજી તારીખની નોંધ કરવાની. ધંધાકીય વ્યવહાર વાંચીએ. રૂપિયા 4000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. રોકડ વટાવે, અંડરલાઈન કરો, વેચ્યો, અંડરલાઈન કરો. તો પહેલાં તો રોકડ વ્યવહાર છે કે નહીં? રોકડ મેળમાં કેવા વ્યવહારો નોંધાય? માત્ર રોકડ વ્યવહારો જ નોંધાય છે. બિન રોકડ વ્યવહારોની નોંધ કરવામાં આવશે નહીં. બિન રોકડ વ્યવહારો તો આપણે ખરીદ નોંધ ને વેચાણ નોંધ ને એવું બધું આપણે કરતા હતા, ખાસ આમ નોંધમાં ત્યાં જાય. હવે આપણે રોકડ વ્યવહાર છે કે નહીં? તો કે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. અને એમાં રોકડ શબ્દ જો આપે તો રોકડ વ્યવહારમાં રોકડ વટાવ બાદ કરવો પડે અને એની નોંધ પણ કરવી પડે. તો હવે રોકડ વટાવ છે તો રોકડ વટાવ આપણે ઉપજ ખર્ચના સંદર્ભમાં વિચારીએ. તો એમાં છેલ્લે વેચ્યો શબ્દ છે. વેચાણ કરો ત્યારે ધંધામાં રોકડ આવતી હોય. જ્યારે ધંધામાં નાણાં આવે ત્યારે આપેલ વટાવ સમજવો, અથવા જ્યારે તમે વેચાણ કરો રોકડેથી ત્યારે આપેલ વટાવ સમજવો. આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે, એટલે આપેલ વટાવના ખાનામાં તમારે એન્ટ્રી પાડવાની, અને જેટલી રોકડ આવતી હોય એ રોકડના ખાનામાં એન્ટ્રી પાડવાની. તો 4000ના 10% રોકડ વટાવ તો બાદ થશે, કેમ કે રોકડ વ્યવહાર છે. શાખનો વધ તો આપણે ન કરી શકીએ, તો આપણે નોંધી પણ ન શકીએ. રોકડ વ્યવહાર છે એટલે તમારે 4000માંથી 10% 400 રૂપિયા બાદ કરવાના, એટલે 3600 રૂપિયા ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો રોકડ મેળમાં ઉધાર બાજુ, રોકડના ખાનામાં, અને 400 રૂપિયા આપેલો વટાવ એટલે ધંધાનો ખર્ચ છે. ખર્ચ હોય તો ઉધાર બાજુ. તો ક્યાં નામ ઉપર નાણાં આવે છે એનું નામ? તો કે વેચાણ કરવાથી. તો કે તારીખ 3 ધંધામાં નાણાં આવે છે, રોકડ આવે તો ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું વેચાણ ખાતે. તો જુઓ, પહોંચ નંબરમાં કાંઈ લખવાનું નથી, ખાપામાં લખવાનું નથી. આપેલ વટાવ કેટલો? 400 રૂપિયા. 4000ના 10% 400 રૂપિયા બાદ કરો એટલે કેટલા વધે? તો કે 3600 રૂપિયા ધંધામાં રોકડા આવે, એટલે રોકડખાનામાં આવે તો ઉધાર બાજુ, અને આપેલો વટાવ 400. બેયનો સરવાળો કરો, 3600 વત્તા 400 એટલે 4000 રૂપિયા થઈ જશે. આ રોકડ વ્યવહાર છે, તો 400 રૂપિયા આપેલો વટાવ ગણાશે, અને 3600 રૂપિયા ધંધામાં રોકડ આવે છે. તારીખ 4 3000નો માલ 10% વેપારી વટાવ વેચ્યો. વેપારી વટાવે તો વેપારી વટાવની નીચે પેન્સિલથી ચોકડી મારી દેજો. વેપારી વટાવ બાદ થાય, પણ જો અહીંયા મેં ખાનું નથી રાખ્યું, ચોપડે નોંધ થાય નહીં, એટલે વેચ્યો એની નીચે અંડરલાઈન કરો. બાદ થઈ જશે, વેપારી વટાવ બાદ થઈ જશે. 3000ના 10% 2700 રૂપિયાનું વેચાણ થશે. અને રોકડ વ્યવહાર છે કે શાકનો નક્કી કરીએ. તો કે રોકડ વ્યવહાર કેમ? એમાં રોકડ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો એને રોકડ વ્યવહાર કહેવાય. અને વેપારી વટાવ તો બાદ થાય થઈને થાય જ, કેમ રોકડ વ્યવહાર હોય કે શાકનો હોય, રોકડ વેપારી વટાવ તો બાદ કરી જ દેવાનો છે. તો 3000ના 10% બોલો કેટલા થાય? 300 બાદ કરો એટલે કેટલા વધે? 3000માંથી 300 જાય એટલે 2700. તો 2700 ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર બાજુ, રોકડના ખાનામાં. ક્યાં નામ ઉપર? તો કે વેચાણ કરવાથી. તારીખ આવે છે 4. વેચાણ શબ્દ લખવાના, વેચાણ ખાતે. તો કેટલા ધંધામાં રોકડ આવે? તો કે 2700 રૂપિયા ધંધામાં રોકડ આવે, રોકડખાનામાં ઉધાર બાજુ. ત્યાર પછી તારીખ 5 અર્થને. જો વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો, અર્થને 2030નો હિસાબ ચૂકતે કરવા, 2000 રૂપિયા રોકડા ચૂકવી આપી. અંડરલાઈન કરો, હું તમને અંડરલાઈન કરવાનું કરાવું ને, એ તમારા માટે કી વર્ડ્સ કહેવાય. તમારે એના આધારે સર્ચ કરવાની અને આઈડેન્ટિફાઈ કરીને કહેવાનું છે કે ઉધાર બાજુ એન્ટ્રી આવે, જમા બાજુ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. ચૂકવી આપ્યા એટલે કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. તો રોકડ આવે છે કે રોકડ ધંધામાંથી જાય છે? તો કે ચૂકવી આપ્યા એટલે ધંધામાંથી રોકડ જાય છે. સામે કોણ લેનાર છે? અર્થ નામનો વ્યક્તિ લેનાર છે. આપણું દેવું કેટલું હતું? 2030. આપણે ચૂકવા કેટલા? 2000. તો આપણને ફાયદો કેટલો થયો? 30 રૂપિયા. મારે તમને 2030 ચૂકવવાના છે, એને બદલે હું તમને 2000 જ આપું છું, તો મને 30 રૂપિયાનો ફાયદો થાય. તો નાણાં ચૂકવતી વખતે, નાણાં ધંધામાંથી જાય ત્યારે મળેલ વટાવ. મળેલ વટાવ હંમેશા ધંધાની ઉપજ હોવાથી રોકડ મેળમાં જમા બાજુ. અને રોકડ કેટલી જાય છે ધંધામાંથી? 2000.
तो 2000 रोकड़ जाए तो रोकड़खानामां जमा बाजू, तो जमा बाजू आपणे एंट्री पाड़ीए तारीख 5 एप्रिल महीनानी 5मी तारीख, कोण लेनार छे तो के अर्थ, तो अहीं शब्द लखवाना अर्थ खाते, अहीं वाउचर नंबरमां काई नहीं, खापामां काई लखवानुं नथी केम के काई आप्युं नथी। एटले हवे आपणे 2000 रुपया धंधामांथी रोकड़ जाए एटले रोकड़खानामां तमारे 2000 लखवाना। ફાયદો કેટલો થયો, લાભ કેટલો થયો, 30 રૂપિયા, તો એને મળેલ વટાવ કહેવાય, મળેલ વટાવ, મળેલ વટાવના ખાનામાં લખી નાખવાના। આપણે ચૂકવવાના હતા 2030 અને આપણે ચૂકવા રોકડા 2000, તો આપણને લાભ કેટલો થયો, 30 રૂપિયા, તો 30 રૂપિયા આપણે માટે મળેલ વટાવ કહેવાય। તો જમા બાજુ એન્ટ્રી કરવાની, નાણાં ધંધામાંથી જાય ત્યારે મળેલ વટાવ સમજવાનો રહેશે। તારીખ 10 4000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો, અંડરલાઈન કરો, ખરીદ્યો એવો શબ્દ છે, અને 5% રોકડ વટાવે। જુઓ પહેલાં તો આપણે નક્કી કરીએ કે આ તારીખ 10 રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર, તો કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનોય ઉલ્લેખ નથી, તો કેવો વ્યવહાર કહેવાય, રોકડ વ્યવહાર કહેવાય। રોકડ વ્યવહાર કરવાથી રોકડ આવે છે કે જાય છે, ધંધામાં માલ ખરીદીએ એટલે માલ આવી જાય, તો બદલામાં રોકડ જાય, રોકડ જાય તો રોકડ મેળમાં જમા બાજુ, અને 5% રોકડ વટાવ આપ્યો છે, રોકડ વ્યવહાર હોવાથી રોકડ વટાવ બાદ થશે, અને ખરીદીનો વ્યવહાર છે, ધંધામાંથી નાણાં જવાના છે, ધંધામાંથી નાણાં જાય તો એની સાથે ઉદ્ભવે એ મળેલ વટાવ કહેવાય। મળેલ વટાવ ધંધાની ઉપજ છે, ઉપજ હોય તો તમારે જમા બાજુ એન્ટ્રી પાડવાની। તો જુઓ 4000 રૂપિયા છે, 4000ના 5% કરી નાખો એટલે 200 રૂપિયા થાય, તો 200 રૂપિયા બાદ કરો 4000માંથી એટલે 3800 રૂપિયા ધંધામાંથી રોકડ જાય છે, અને 200 રૂપિયા આપણને લાભ થયો છે। તો આપણે ખરીદી કરી, ખરીદી કરીએ એટલે ધંધામાંથી રોકડ જાય, રોકડ જાય તો જમા બાજુ, એટલે તારીખના ખાનામાં 10 તારીખ લખવાની। ક્યાં નામ ઉપર જાય, તો કે ખરીદી કરવાથી એટલે ખરીદ ખાતે લખાય, વાઉચરમાં કાંઈ લખવાનું નથી, ખાપામાં કાંઈ લખવાનું નથી। તો 200 રૂપિયા આપણે માટે મળેલ વટાવ, એટલે મળેલ વટાવના ખાનામાં 200 રૂપિયા લખવાના, અને ધંધામાંથી રોકડ કેટલી ગઈ, 4000માંથી 200 રૂપિયા બાદ કરો એટલે 3800 રૂપિયા ધંધામાંથી રોકડ જાય। બેયનો પાછો સરવાળો કરો, 3800 અને 200 4000 થઈ ગયા, આ રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં કરવી જોઈએ। તો 4000ની નોંધ થઈ ગઈ, 200 રૂપિયા આપણને લાભ થયો, 3800 રૂપિયા રોકડા જાય છે, લાભ થયો એ મળેલ વટાવ કહેવાય, અને 3800 રૂપિયા રોકડા જાય એ રોકડખાનામાં જમા બાજુ એન્ટ્રી આવે, કેમ કે એને માલ મિલકત નિકાલ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, રોકડ જાય તો જમા બાજુ, રોકડ આવે તો ઉધાર બાજુ। અને આ ખરીદીનો વ્યવહાર છે, ખરીદી સાથે મળેલ વટાવ જોડાયેલો હોય અથવા તો નાણાં ચૂકવતી વખતે નાણા વટાવ મળતો હોય છે, તો તારીખ 10 પૂરી થઈ જાય પછી તારીખ 13 પગારના 1000 ને મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા, અંડરલાઈન કરો, ચૂકવી આપ્યા, તો રોકડ વ્યવહાર કહેવાય કે ઉધાર વ્યવહાર કહેવાય, ચૂકવી આપ્યા રોકડ વ્યવહાર કહેવાય। તારીખ 13માં 2 વાર નોંધ કરવી પડશે, પગાર ધંધાનો ખર્ચ છે, એ 1000 રૂપિયા ધંધામાંથી રોકડ જાય, રોકડ જાય તો રોકડ મેળમાં જમા બાજુ રોકડના ખાનામાં, ખર્ચનું નામ લખવાનું પગાર, પછી મજૂરીએ ધંધાનો ખર્ચ છે, એ 600 રૂપિયા ધંધામાંથી રોકડ જાય, તો 600 1000 લેખા હોય ને એની નીચે 600 લખી નાખવાના, એ પણ ધંધામાંથી રોકડા જાય, જાય તો રોકડ મેળમાં જમા બાજુ। તો તમારે જમા બાજુ 2 વાર એન્ટ્રી પાડવાની, તારીખ 13 પહેલી વાર પગાર નામનો ખર્ચ ચૂકવો, પછી પાછી તારીખ 13 પછી મજૂરીના ચૂકવ્યા એટલે મજૂરી ખાતે, તો તમારે આમાં ડેશ લખી નાખવાનું, અને મળેલ વટાવ કાંઈ છે નહીં, રોકડ જાય છે, પગારના નામ ઉપર 1000 ધંધામાંથી ગયા, મજૂરીના નામ ઉપર 600 જાય, એટલે રોકડખાનામાં 2 તમારે એન્ટ્રી પાડવાની, 1000 અને 600 ટોટલ 1600 રૂપિયા ધંધામાંથી ગયેલા છે તારીખ 13ના રોજ, એટલે જમા બાજુ એન્ટ્રી આવે કેમ કે રોકડ ગઈ। તારીખ 15 કમિશનના 1000 અને દલાલીના 900 મળ્યા, અંડરલાઈન કરો, મળ્યા, મળ્યા એટલે ધંધામાં રોકડ આવે છે, રોકડ આવે તો ઉધારખાનામાં રોકડખાનામાં એન્ટ્રી પાડવાની, ઉધાર બાજુ 2 વાર એન્ટ્રી કરવી પડશે તારીખ 15માં, કેમ કમિશનના 100 રૂપિયા કમિશનના નામ ઉપર આવે છે ઉપજ 100 રૂપિયા અને દલાલીના નામ ઉપર એ 900 આવે છે, કુલ આપણને 1000 મળે છે એ વાત સાચી, પણ 2 અલગ અલગ ઉપજ છે, 2 અલગ અલગ ઉપજના નામ લખવાના। તારીખ 15 ઉધાર બાજુ આવે, કેમ ધંધામાં રોકડ આવે છે, આવે તો ઉધાર બાજુ, તારીખ 15 પહેલાં આપણને કમિશનના મળશે એટલે ઉપજનું નામ લખવાનું કમિશન ખાતે, પછી પાછું 15 તારીખ લખવાનું દલાલી ખાતે, કમિશન એટલે દલાલી, દલાલી એટલે કમિશન, 2 અલગ અલગ આપ્યા, કમિશનના આપણને કેટલા મળ્યા, કમિશનના નામ ઉપર જો
આપેલ વટાવમાં કાંઈ લખી નહીં શકીએ કેમ કે છે નહીં, કમિશનના 100 રૂપિયા એટલે કમિશન રોકડા આવ્યા 100 રૂપિયા અને દલાલીના આપણને મળ્યા 900 રૂપિયા, કુલ આપણને 1000 રૂપિયા રોકડેથી આવક થયેલી છે તારીખ 15માં. પણ 100 અને 900ની એન્ટ્રી અલગ અલગ પડે, કેમ બેની ઉપજ અલગ, ઉપજના નામ અલગ અલગ આપ્યા, ધંધામાં રોકડ આવે છે એટલે કુલ 100 અને 900 રૂપિયા તમારે ઉધાર બાજુ એન્ટ્રી પાડવાની અલગ અલગ. તારીખ 17 કૃષ્ણાને 4220ના હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો, અંડરલાઇન કરો ચૂકતે કરી આપ્યો. તો બોલો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર, તો કે રોકડ વ્યવહાર. હવે ધંધામાં રોકડ આવે છે કે જાય છે, તો કે ધંધામાંથી જાય છે, ચૂકતે કરી આપ્યો એવું લખ્યું છે. તો જમા બાજુ એન્ટ્રી આવે, આપણે ચૂકવવાના કેટલા હતા 1420, આપણે ચૂકવા કેટલા 1420ની સામે, જો 1420 આપણે ચૂકવવાના હતા એની સામે આપણે ચૂકવા કેટલા 1400, આપણને લાભ કેટલો થયો 20 રૂપિયા. એ લાભ થયો ને એને શું કહેવાય, એને મળેલ વટાવ કહેવાય. શું કહેવાય? મળેલ વટાવ. અને ધંધામાંથી રોકડ જાય છે, રોકડ જાય તો જમા બાજુ એન્ટ્રી આવે. તો જ્યારે રોકડ ધંધામાંથી જાતી હોય ત્યારે મળેલ વટાવ સમજવાનો રહેશે ભેગો. તો તારીખ તમારે 17 કઈ બાજુ એન્ટ્રી પાડવાની, ઉધાર કે જમા, તો કે જમા બાજુ. તારીખ 17 તો કે કોને આપણે ચૂકવા પૈસા, કૃષ્ણાને. તો આપણે લખવાનું વ્યક્તિનું નામ લખવાનું કૃષ્ણા ખાતે, વાઉચરમાં ડેશ મારી દેવાનું, ખાપામાં ડેશ મારવાનું. હવે મળેલ વટાવ કેટલો, તો કે 20 રૂપિયા. તો મળેલ વટાવના ખાનામાં 20 લખવાના. અને ધંધામાંથી કેટલા રોકડા ચૂકવી આપ્યા 1400 રૂપિયા. તો 1400 રૂપિયા રોકડખાનામાં જમા બાજુ લખવાના. ટોટલ જુઓ, દેવું લેણું પૂરી રકમથી નોંધ થઈ ગઈ, 1420 આપણી ઉપર દેવું હતું તો 1420ની નોંધ થઈ ચૂકી છે. 20 રૂપિયા આપણે માટે લાભ થયો એટલે મળેલ વટાવ, 1400 રૂપિયા આપણે રોકડા ચૂકવા એટલે રોકડખાનામાં જમા બાજુ. ટૂંકમાં 17 તારીખ જમા બાજુ આવે અને રોકડ જાય છે, જાય એટલે રોકડખાનામાં જમા બાજુ એન્ટ્રી આવી ગઈ. તારીખ 18 5000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે, વેચ્યો. તો વેચ્યો જુઓ, પહેલાં તો રોકડ વ્યવહાર છે કે શાખ ઉપરનો, તો કે રોકડ વ્યવહાર. કેમ? વ્યક્તિના નામનોય ઉલ્લેખ નથી અને રોકડ શબ્દનોય ઉલ્લેખ નથી, તો આપણે એને રોકડ વ્યવહાર સમજીશું. તો રોકડ વ્યવહાર હોય તો ઉધાર બાજુ એન્ટ્રી પાડવાની છે, કેમ કે રોકડ આવે છે. 5000નો માલ છે, બરાબર સમજો, આ 5000નો માલ છે એ કુલ કિંમત કહેવાય, એમાં વેપારી વટાવ આપ્યો છે. તો વેપારી વટાવ હંમેશા પહેલાં કુલ કિંમતમાંથી બાદ કરો. તો 10% લેખે 500 રૂપિયા વેપારી વટાવ થશે, 10% એટલે વધે કેટલા 4500. આપણે 4500 માલની ચોખ્ખી રકમ કહેવાય, ચોખ્ખી રકમથી આપણે નોંધ કરીશું. હવે હજી 5% રોકડ વટાવ કહે છે આગળ જતા. તો રોકડ વ્યવહાર છે તો રોકડ વટાવ બાદ કરવો પડશે, અને એ વેચ્યો છે, અંડરલાઇન કરજો. વેચ્યો હોય ત્યારે ધંધામાં નાણાં આવે, ધંધામાં નાણાં આવે ત્યારે આપેલ વટાવ ઉદ્ભવે છે. આપેલ વટાવ ધંધાનો ખર્ચ સમજીને ઉધાર બાજુ એન્ટ્રી પડશે અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. તો 4500 ઉપર તમારે હજી 5% કરવા પડશે, 5% રોકડ વટાવ. તો 4500ના 10% 450, 450ના 250 એટલે વધશે કેટલા 4275 વધશે. આ રોકડ આવે છે કે જાય છે, રોકડ આવે છે. તો તમારે રોકડના ખાનામાં 4275 લખવાના, પછી 225 આપણે માટે એ આપેલ વટાવ છે. શું છે? આપેલ વટાવ એટલે ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ તમારે એન્ટ્રી પાડવાની. આપેલ વટાવ 225 રૂપિયા, આપેલ વટાવના ખાનામાં 225 લખવાના. અને રોકડ કેટલી ધંધામાં આવી? 4275 એટલે 4275 રોકડ ધંધામાં આવે એટલે રોકડ ખાનામાં ઉધાર બાજુ. તો 4500ની નોંધ નહીં કરીએ, પણ એની જગ્યાએ આપણે 2 આંકડાની એન્ટ્રી કરીશું, 225 આપેલ વટાવ અને 4275 મળેલ રોકડ. તો આપણે તારીખ લખીશું 18 તારીખ 18માં લખવાનું ક્યાં નામ ઉપર રોકડ આવી, તો કે વેચાણ કરવાથી એટલે વેચાણ ખાતે. આપેલો વટાવ કેટલો? 4500ના 5%, 225 રૂપિયા એટલે 225 રૂપિયા આપેલ વટાવના ખાનામાં લખવાના. ધંધામાં નાણાં આવે છે, તો કે હા. જ્યારે ધંધામાં નાણાં આવતા હોય ત્યારે આપેલ વટાવ ઉદ્ભવે છે. આપણે એટલા ઓછા પૈસા લીધા છે, ઓછા લેવા એટલે આપણે માટે ખર્ચ સમાન છે. એટલે આપણે ધંધામાં કેટલા આવ્યા? 4500નો આવ્યા. કેટલા રોકડા આવ્યા? 4275. તો તમારે રોકડખાનામાં લખવાના 4275. એ બેનો પાછો સરવાળો કરો, 225 + 4275, બેનો સરવાળો 4500 થવો જોઈએ.
અને વેપારી વટાવની ચોપડે નોંધ કરવાની હોતી નથી. તમને પૂછવામાં આવે કયા વટાવની ચોપડે નોંધ થતી નથી, બોલો બધાય, તો કે વેપારી વટાવની. તો કે રોકડ વટાવની નોંધ થાય, તો કે હા, પણ રોકડ વ્યવહારમાં જ નોંધ કરવાની. તો આ રોકડ વ્યવહાર છે એટલે રોકડ વટાવ ઉદ્ભવ્યો છે, એ આપેલ વટાવ ધંધાના ખર્ચના સંદર્ભમાં લીધો, વેચાણ હતું અને નાણાં ધંધામાં આવતા હતા એટલે આપેલ વટાવ છે. તારીખ 18 પૂરી થઈ જાય પછી તારીખ 19 6000નું યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ એક માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. તો એક માસ પછી ચૂકવવાનું નક્કી કર્યું એ તો શાખ ઉપરનો વ્યવહાર કહેવાય. શાખ ઉપરનો વ્યવહાર રોકડ મેળમાં નોંધી શકાય નહીં. કેવા વ્યવહારો રોકડ મેળમાં નોંધાશે નહીં? બિન રોકડ વ્યવહારો રોકડ મેળમાં નોંધી શકાશે નહીં. તો ચૂકવ્યા ત્યાં સુધી કાઉન્સ કરી લ્યો, 2000 રોકડા ચૂકવ્યા તો 2000ની રોકડ મેળમાં નોંધ થશે, એ રોકડ વ્યવહાર છે. બાકીની રકમનું આપણે જોવાનું નથી. બાકીની રકમ એટલે એ યંત્રના છે, તો બાકીની રકમ ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે. નહીં નોંધો એમ નહીં, આર્થિક વ્યવહાર જ છે એને ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે. આના પછીનું આપણું ચેપ્ટર આવે છે ખાસ આમ નોંધ. તો 6000નું એક યંત્ર હતું એ રમેશ પાસેથી આપણે ખરીદ્યું, જેના પેટે 2000 રૂપિયા રોકડા ચૂકવા, તો 6000ની નોંધ ન થાય, 2000ની જ નોંધ થાય. 4000ની નોંધ ક્યાં કરવા, 2000ની નોંધ આપણે આમાં કરી લેશું. રોકડ ચૂકવ્યા, રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય છે એટલે જમા બાજુ એન્ટ્રી પાડશું, તો 4000ની એન્ટ્રી ક્યાં પાડશું, તો એ શાખ ઉપરની મિલકત ખરીદીની એન્ટ્રી છે. યંત્ર એ મિલકત છે, શાખ ઉપર યંત્ર ખરીદો તો ખાસ આમ નોંધમાં નોંધ થાય, આપણે એવું 6ઠા ચેપ્ટરમાં શીખી ગયા. 2000 રૂપિયા રોકડ મેળમાં જમા બાજુ, 4000 રૂપિયા ખાસ આમ નોંધમાં આવશે. તો આપણે 6000ની નોંધ નથી કરવાની, 2000ની નોંધ કરીશું, 4000ની નોંધ કરવાની નથી. તો રોકડા ચૂકવ્યા એટલે ધંધામાં રોકડ આવે કે જાય, તો કે રોકડ ધંધામાંથી જાય છે. શું કરવાથી જાય, તો કે યંત્રો ખરીદવાથી. તો શબ્દ શું લખવાના, તારીખ કઈ લખવાની, 19, અને શબ્દ શું લખવાના, તો કે યંત્રો ખરીદવાથી એટલે યંત્ર ખાતે. મળેલ વટાવના ખાનામાં નહીં લખવાનું, રોકડ ખાનામાં જમા બાજુ તમારે 2000 લખી નાખવાનું. કેમ કે ધંધામાંથી રોકડ ગઈ, કેટલી ગઈ, 2000, તો રોકડ ખાનામાં જમા બાજુ એન્ટ્રી આવે. તારીખ 23, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500માં વેચી દીધું. જો ઘરનું ફર્નિચર છે એટલે અંગત વ્યવહાર કહેવાય. આ જ્વલિત છે ને ધંધાનો માલિક છે. ધંધાના માલિકે અંગત ઘરનું અંગત ફર્નિચર 3000નું જે હતું એને 3500માં વેચ્યું, અને એમાંથી ધંધામાં કેટલા લેવા, અને 2500 રૂપિયા ધંધામાં લાવ્યા. અંડરલાઇન કરો, 2500 ધંધામાં લાવ્યા, 2500થી નોંધ થાય. 3000ની ઉપર ચોકડી મારી દેજો, 3500 ઉપર પેન્શનથી ચોકડી મારી દેજો, એ કન્ફ્યુઝન થશે. આપણે અત્યારે રોકડ મેળમાં એન્ટ્રી કરીએ છીએ, રોકડ મેળમાં માત્ર ને માત્ર રોકડ વ્યવહારની એન્ટ્રી થશે. તો ધંધામાં રોકડ આવે છે કેટલા, માત્ર 2500, તો 2500 ધંધામાં રોકડ આવે. રોકડ ખાતાને માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકતનો નિયમ લાગુ પડે. રોકડ એ મિલકત છે, તો રોકડ આવે તો ઉધાર બાજુ, રોકડ મેળમાં ઉધાર બાજુ આપણે 2500થી એન્ટ્રી પાડશું. અને એ વધુ નાણાંની જરૂર હોવાથી કોણ લાવે છે, ધંધાના માલિક, જોલિત. તો ધંધાનો માલિક જ્યારે ધંધાને આપનાર હોય ત્યારે આપણે ક્યાં ખાતે લખીએ છીએ, એ માલિકનું નામ નથી લખતા, માલિક એ વ્યક્તિ છે, પણ એની જગ્યાએ વ્યક્તિ ખાતા બે